ચલો મિત્રો, આપણે હવે જોઈએ આપણો સમરસ કરિયર એકેડેમીની જ્યારે શરૂઆત કરી છે ત્યારે હવે આપણે લાઈવ લેક્ચરની પણ શરૂઆત કરી રહ્યા છીએ. આપણે લાઈવ લેક્ચરની શરૂઆતની અંદર હું આજે રીઝનિંગથી શરૂઆત કરવાનો છું. કયા અંકથી આપણે શરૂઆત કરીશું કે આપણે ચેપ્ટર કેલેન્ડરથી આપણે શરૂઆત કરવાની છે. કેલેન્ડર વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણે એક વસ્તુ કહીએ છીએ કે વર્ષ. આપણે શું લઈએ છીએ? વર્ષ. અહીંયા વર્ષને આપણે જોવા જઈએ તો બે ભાગ પડે છે આપણી પાસે. તો કે એક તો છે કેવું સામાન્ય વર્ષ, જ્યારે આપણી પાસે બીજું છે લીપ વર્ષ. આ બે વર્ષમાં તફાવત શું છે? તો કે સામાન્ય વર્ષ છે એની અંદર 365 દિવસ આવે છે, જ્યારે લીપ વર્ષની અંદર 366 દિવસ આવે છે. સામાન્ય વર્ષ કોને કહેવું અને લીપ વર્ષ કોને કહેવું? તો કે સામાન્ય વર્ષ જે છે એને આપણે જો ક્યારે ચાર વડે ભાગી શકાતા નથી. તો કે જેને ચાર વડે ન ભાગી શકાય તેવા વર્ષને આપણે સામાન્ય વર્ષ તરીકે લઈએ છીએ. જ્યારે લીપ વર્ષની આપણે વાત કરતા હોય ત્યારે તો લીપ વર્ષને આપણે ડેફિનેશન આપીએ કે લીપ વર્ષની ડેફિનેશન આપણે એવી રીતે આપી શકીએ કે જે વર્ષને આપણે શું કહીએ કે જે વર્ષને આપણે ચાર વડે શું કરીએ કે વિશેષ ભાગી શકાય અથવા સાંભળે અથવા કે કદાચ જો સદી વર્ષ આવતા હોય તો કે શું કહેવાય કે સદી વર્ષને 100 અને 400 વડે વિશેષ ભાગી શકાય તો આવા વર્ષને શું કહેવામાં આવે છે? લીપ વર્ષ. આપણે બીજી ચર્ચા કરીએ મિત્રો તો કે આપણે શું કહીએ છીએ કે 24 કલાક બરાબર આપણી પાસે શું હોય છે? એક દિવસ. આપણે ચર્ચામાં લઈએ કે આપણે એવું કહીએ છીએ કે 24 કલાક બરાબર આપણી પાસે શું હોય છે? એક દિવસ. બરોબર. હવે 24 કલાક બરાબર એક દિવસ. એવી જ રીતના આપણે જયારે કહીએ કે 7 દિવસ બરાબર આપણી પાસે શું હોય? એક અઠવાડિયું. શું હોય છે? એક અઠવાડિયું. હવે જયારે સામાન્ય વર્ષ અને લીપ વર્ષની આપણે જયારે વાત કરતા હોય ત્યારે જો સામાન્ય વર્ષની વાત કરીએ તો કે 365 દિવસ છે એને જો આપણે 7 વડે ભાગીએ તો કે 7 વડે ભાગતા આપણને જે શેષ મળે છે એ આપણા વધારાના દિવસો તરીકે ગણતરી કરવાની. તો કે શું કરીએ કે 7 વડે ભાગો એટલે 52 અઠવાડિયા વધતા એક શેષ વધે છે જે આપણે શું કહીએ કે વધારાનો દિવસ. હજુ આગળ આપણે એની ચર્ચા કરવાના બાકી છે. પછી જો લીપ વર્ષ ની આપણે જયારે વાત કરતા હોય ત્યારે શું કહીએ કે લીપ વર્ષ ની જયારે ચર્ચા કરતા હોય ત્યારે કે 366 દિવસ જે છે એને આપણે જો 7 વડે ભાગીએ તો કે 52 અઠવાડિયા વધતા બે વધારાના દિવસ મળે. શું મળે છે? બે વધારાના દિવસ મળે. બરોબર. આ વસ્તુ તમને સમજાઈ. હવે આપણે વધારાના દિવસોની ગણતરી પણ આપણે કરવાની છે. તો આપણે વધારાના દિવસોની ગણતરી કરતા પહેલા આપણે જોઈએ કે 100 વર્ષે અને 200 વર્ષે આપણને કેટલા વધારાના દિવસો મળે. એના સિવાય આપણે માસિક વાઇઝ પણ આપણે અપડેટ કરી લઈશું. તો માસિક વાઇઝ આપણે જોવા જઈએ તો કે આપણે મંથ લઈએ કે હું મંથની શરૂઆત જ્યારે કરું છું ત્યારે શું કરું છું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે અને જૂન. આના આપણે દિવસો જોઈશું. એ પછી આપણે આ સાઈડ જોઈએ તો કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની આપણે ચર્ચા કરીશું. જોઈએ જાન્યુઆરી માસની અંદર દિવસ આપણી પાસે કેટલા? તો કે જાન્યુઆરી માસની અંદર આપણી પાસે 31 દિવસ છે. ફેબ્રુઆરી માસની અંદર આપણી પાસે બે વર્ષ, એક તો 28 દિવસ મળે અથવા તો કેટલા દિવસ મળે તમને?
29 દિવસ 28 દિવસ આપણને ક્યારે મળે છે તો 28 દિવસ આપણને મળે છે સામાન્ય વર્ષમાં જ્યારે 29 દિવસ તમને મળે છે લીપ વર્ષમાં આગળ આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે માર્ચ મહિનાની અંદર આપણી પાસે 31 દિવસ એપ્રિલ ની અંદર 30 દિવસ મે ની અંદર 31 દિવસ જૂન ની અંદર 30 દિવસ બરોબર જુલાઈ ની અંદર આપણે વાત કરીએ તો 31 દિવસ ઓગસ્ટ ની અંદર વાત કરીએ તો 31 દિવસ સપ્ટેમ્બર ની અંદર વાત કરીએ તો 30 દિવસ બરોબર ઓક્ટોબર ની અંદર વાત કરીએ તો 31 દિવસ નવેમ્બર ની અંદર વાત કરીએ તો 30 દિવસ અને ડિસેમ્બર ની અંદર વાત કરીએ તો કેટલા દિવસ છે 31 દિવસ હવે આપણે જોઈએ દિવસ વાઇઝ આપણે મહિના વાઇઝ જોઈએ તો વધારાના દિવસો આપણને જે મળે છે એ કેવી રીતે મળશે તો આપણે એની ચર્ચા જ્યારે કરતા હોય ત્યારે આપણે કહી શકીએ કે શું કહી શકીએ તો કે જો આપણે જોવા જઈએ તો એક મંથ ની અંદર 4 અઠવાડિયા આપણને મળે તો કે 7 ને આપણે 4 વડે ગુણીએ તો કે 28 દિવસ એવા છે જેમાં આપણને 4 અઠવાડિયા પૂરા મળે તો કે એમાં વધારાના દિવસો પણ આપણને મળતા હશે તો કે ફેબ્રુઆરી ની અંદર પણ આપણને 28 દિવસના 4 અઠવાડિયા બે વખત મળી શકે છે તો કે એક લીપ વર્ષમાં આવે છે પછી એવી જ રીતના આપણે જો ચર્ચા કરીએ તો કે 4 અઠવાડિયા જ્યારે વધારાના મળતા મતલબ સોરી 4 અઠવાડિયા મળે ત્યારે વધારાના દિવસ જો જાન્યુઆરી ની અંદર ગણતરી કરીએ તો જાન્યુઆરી માસ ની અંદર 28 માં 31 માંથી જ્યારે 28 બાદ કરીએ ત્યારે આપણી પાસે 3 દિવસ વધારાના મળે છે ફેબ્રુઆરી માસ ની અંદર જ્યારે સામાન્ય વર્ષની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે સામાન્ય વર્ષની અંદર ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે 28 દિવસ અને 28 દિવસના આધારે જોવા જઈએ તો આપણને 0 દિવસ વધારાના મળે જ્યારે લીપ વર્ષ આવે ત્યારે 29 દિવસનો માસ આવે છે ફેબ્રુઆરી ત્યારે 1 દિવસ વધારાનો મળે છે માર્ચ માસની અંદર આપણે જોવા જઈએ કે માર્ચ માસની અંદર આપણી પાસે 28 દિવસ બાદ કરવામાં આવે તો આપણી પાસે 3 દિવસ શું કરે છે વધારાના મળે છે તો એવી જ રીતના હું બધાની વાત કરી લઉં કે એપ્રિલ માસની અંદર હું 28 બાદ કરું મે ની અંદર 28 દિવસ બાદ કરી દઉં જૂન ની અંદર 28 દિવસ બાદ કરી દઉં જુલાઈ ની અંદર 28 દિવસ બાદ કરું ઓગસ્ટમાં 28 દિવસ બાદ કરું સપ્ટેમ્બરમાં 28 દિવસ ઓક્ટોબરમાં 28 દિવસ નવેમ્બરમાં 28 દિવસ અને ડિસેમ્બરમાં 28 દિવસ જ્યારે હું બાદ કરું ત્યારે દરેક જગ્યાએથી મને શું મળે છે અલગ અલગ પ્રમાણે અંક મળે છે અને એ છે વધારાના આપણા દિવસ તો કે અહીંયા મને સપ્ટેમ્બરમાં તમને કેટલા મળશે 2 દિવસ વધારાના મળશે મે ની અંદર આપણે જોવા જઈએ તો 3 દિવસ વધારાના મળશે જૂન ની અંદર જોવા જઈએ તો 2 દિવસ વધારાના મળશે જુલાઈ ની અંદર આપણે જોવા જઈએ તો 3 દિવસ વધારાના મળશે ઓગસ્ટ ની અંદર પણ 3 દિવસ મળશે સપ્ટેમ્બર ની અંદર પણ કેટલા દિવસ વધારાના મળશે 2 દિવસ ઓક્ટોબર ની અંદર હું જોવા જઉં તો પણ કેટલા દિવસ વધારાના મળશે 3 દિવસ નવેમ્બર ની અંદર જોવા જઉં તો પણ કેટલા દિવસ વધારાના મળશે 2 દિવસ અને ડિસેમ્બર ની અંદર જોવા જઈએ તો આપણને 3 દિવસ વધારાના આને હું તબક્કા વાઇઝ જો વાત કરું શું કરું છું આને તબક્કા આપી દઉં જો આને હું પ્રથમ તબક્કો કહું પ્રથમ તબક્કો આને હું બીજો તબક્કો કહું આને હું ત્રીજો તબક્કો કહું આને હું ચોથો તબક્કો આ તબક્કા વાઇઝ જો આપણે વાત કરવા જઈએ તો વધારાના દિવસો જે તમને મળે છે એની જો આપણે ગણતરી કરીએ તો વધારાના દિવસોની ગણતરી એની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે એવું કહી શકીએ કે જો આની અંદર લીપ વર્ષ આવે એ બે રીતે આપણને વધારાના દિવસ મળી શકે કયા તો કે લીપ વર્ષની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે અને સામાન્ય વર્ષની વાત કરતા હોય તો કે હું અહીંયા પહેલા સામાન્ય વર્ષ તરીકે લઉં તો કે અહીંયા 3 દિવસ સામાન્ય વર્ષમાં અહીંથી 0 અને અહીંથી 3 તો કે 3 ને 3 6 દિવસ મને સામાન્ય વર્ષમાં શું થાય છે વધારાના મળે બરોબર સામાન્ય દિવસ વધારાના પણ જ્યારે લીપ વર્ષની હું વાત કરતો હોઉં ત્યારે લીપ વર્ષની અંદર 3 ને 1 4 ને 3 7 ત્યારે લીપ વર્ષની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અહીંયા 7 દિવસ મળે છે અને 7 ને જ્યારે આપણે 7 વડે ભાગી નાખીએ તો કે આપણું એક અઠવાડિયું પૂરું મળે શું થાય એક અઠવાડિયું પૂરું મળે અને 0 દિવસ વધારાનો મળે શું થાય 0 દિવસ વધારાનો પહેલા તબક્કાની અંદર જોઈએ તો ક્યારે સામાન્ય વર્ષ જ્યારે હોય ત્યારે આપણને 6 દિવસ વધારાના મળે છે અને લીપ વર્ષ હોય ત્યારે 0 દિવસ વધારાનો બીજા તબક્કાની અંદર વાત કરવા જઈએ તો 2 3 5 5 ને 2 કેટલા છે 7 દિવસ આપણને મળે છે જો એને 7 વડે આપણે ભાગી નાખીએ તો કે એક અઠવાડિયું પૂરું મળે શું મળે એક અઠવાડિયું અને જ્યારે એક અઠવાડિયું પૂરેપૂરું મળતું હોય ત્યારે આપણી પાસે 0 દિવસ શું થઈ જવાનો એના માટે વધારાનો ઠીક છે હવે અહીંયા વાત કરીએ આપણે ત્રીજા તબક્કાની અંદર તો ત્રીજા તબક્કાની અંદર જ્યારે વાત કરતા હોય ત્યારે આપણી પાસે ટોટલ 3 ને 3 6 અને 2 8 દિવસ આવે છે જ્યારે એને 7 વડે ભાગીએ ત્યારે આપણને એક અઠવાડિયું અને વત્તા એક દિવસ શું મળે છે
વધારાનો ઠીક છે અને જ્યારે ચોથા તબક્કાની આપણે જ્યારે વાત કરતા હોય ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ની અંદર ત્યારે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ની અંદર આપણે કહી શકીએ કે શું થાય છે તો કે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ની અંદર પણ આઠ જ દિવસ મળે છે એને જો 7 વડે ભાગી નાખીએ તો કે આપણને એક અઠવાડિયું વત્તા એક દિવસ શું મળે છે તમને વધારાનો ઠીક છે આ આપણી ચર્ચા પૂરી થઈ ગઈ તો કે આપણને ખબર પડી ગઈ આની અંદર શું ખબર પડી તમને તો કે જો પ્રથમ તબક્કાની અંદર આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે પ્રથમ તબક્કાની અંદર આપણને સામાન્ય વર્ષની અંદર 6 દિવસ વધારાના મળે છે જ્યારે બીજી વાત કરીએ આપણે સામાન્ય વર્ષની અંદર 6 દિવસ વધારાના મળે છે જ્યારે લીપ વર્ષની અંદર શું થઈ જાય છે 1 દિવસ વધારાનો સોરી 0 દિવસ આપણને શું થઈ જાય વધારાનો મળે છે એવી જ રીતના બીજા તબક્કામાં આપણે જોવા જઈએ તો કે 7 દિવસ મળે છે પણ એને જો 7 વડે ભાગી નાખીએ તો કે આપણને શું થઈ જાય 0 દિવસ વધારાનો મળે છે ત્રીજા તબક્કામાં આપણે જોવા જઈએ તો 1 દિવસ વધારાનો મળે છે અને ચોથા તબક્કામાં પણ શું થાય 1 દિવસ વધારાનો મળે છે જો આપણે આનો ટોટલ કરીએ તો કે સામાન્ય વર્ષ માટે પણ હું ટોટલ કરી જોઉં કયા વર્ષ માટે સામાન્ય વર્ષ માટે અને એવી જ રીતના હું લીપ વર્ષ માટે તો લીપ વર્ષ માટે હું જ્યારે ટોટલ કરું ત્યારે સામાન્ય વર્ષ માટે પ્રથમ તબક્કો બીજો તબક્કો વત્તા ત્રીજો તબક્કો વત્તા ચોથો તબક્કો જોવા જઈએ તો પ્રથમ તબક્કાની અંદર આપણી પાસે સામાન્ય વર્ષમાં 6 દિવસ વધારાના હતા બીજા તબક્કામાં 0 ત્રીજા તબક્કામાં 1 ચોથા તબક્કામાં 1 તો કે ટોટલ આપણી પાસે કેટલા હતા 8 દિવસ તો એને ભાઈ આપણે 7 વડે ભાગી નાખીએ તો કે અહીંયા શું થાય 1 દિવસ શું થઈ જાય વધારાનો ઠીક છે તો કે સામાન્ય વર્ષમાં 1 દિવસ વધારાનો મળે જે આપણે શરૂઆતમાં પણ વાત કરી તો લીપ વર્ષની અંદર જ્યારે વાત કરી તો પ્રથમ તબક્કાની અંદર કેટલા દિવસ થઈ જાય 0 દિવસ બીજા તબક્કામાં કેટલા થઈ જાય 0 દિવસ ત્રીજા તબક્કામાં કેટલા દિવસ થઈ જાય 1 દિવસ અને ચોથા તબક્કામાં 1 દિવસ તો કે ટોટલ કેટલા દિવસ આવ્યા 2 તો કે અહીંયા અઠવાડિયા તો પૂરા થતા જ નથી તો જે સીધા 2 મળે છે એ આપણે શું થઈ જાય દિવસ વધારાના બની જશે ઠીક છે ચલો મિત્રો આટલી વસ્તુ તમને સમજાઈ પડે તો અહીંયા આપણને જે મળ્યું છે એ કેલેન્ડરની આટલી ચર્ચા છે હવે આપણે કેલેન્ડરની થોડી ઘણી ચર્ચા છે કેલેન્ડરની થોડી ઘણી ચર્ચાની અંદર આપણે જ્યારે જોવા જઈએ ત્યારે શું વાત કરીશું કે 100 વર્ષે આપણે વર્ષ વધારાના દિવસોની જો ગણતરી કરીએ શું કરીએ 100 વર્ષે વધારાના દિવસોની ગણતરી 200 વર્ષે વધારાના દિવસોની ગણતરી તો આપણે થોડા વધારાના દિવસોની ગણતરી લઈએ શું કરીશું વધારાના દિવસોની ગણતરી કરીશું વધારાના દિવસોની જયારે આપણે ગણતરી કરતા હોય ત્યારે હું વાત કરીશ પહેલા કેટલી કે 100 વર્ષની વાત કરીશ 100 વર્ષ માટે ચેક કરીએ તો કે 100 વર્ષની જયારે વાત કરતા હોય ત્યારે એની અંદર લીપ વર્ષ પણ આવતા હોય છે અને સામાન્ય વર્ષ પણ આવતા હોય છે જો અહીંયા આપણે જોવા જઈએ તો 100 વર્ષે લીપ વર્ષ કેવા જેને 4 વડે ભાગી શકાય તેવા તો કે 100 ની અંદર કેટલા લીપ વર્ષ મળે તો કે આપણને ટોટલ મળે છે કેટલા 25 4 વડે ભાગો એટલે અહીંયા કેટલા થઈ જાય 2500 પણ અહીંયા 25 વર્ષ પૂરેપૂરા લીપ વર્ષ આપણે ગણતા નથી શા માટે ગણતા કે 100 જે છે એ કયું વર્ષ છે સદી વર્ષ તો સદી વર્ષને આપણે કેટલા વડે ભાગવું પડે તો 400 વડે ભાગવું પડે માટે આ 100મું વર્ષ જે છે એને આપણે લીપ વર્ષ ગણતા નથી લીપ વર્ષ નથી તો કે આમાંથી આપણે બાદ કરવું પડે તો કે 25 માઇનસ 1 ટોટલ 100 વર્ષની અંદર શું થઈ જાય લીપ વર્ષ મળશે તો કે 25 માઇનસ 1 એટલે 24 લીપ વર્ષ મળશે આપણને તો કે અહીંયા એવું કહીએ કે 100 વર્ષની અંદર આપણી પાસે 76 વર્ષ સામાન્ય વર્ષ હશે જ્યારે વત્તા 24 વર્ષ કેવા હશે લીપ વર્ષ ઠીક છે હવે એ ગણતરી આપણે કરવા જઈએ 100 વર્ષે આપણે વધારાના દિવસોની ગણતરી કરીએ તો કે 76 ગુણ્યા અહીંયા જો સામાન્ય વર્ષ કીધું તો કે દર વર્ષે કેટલો વધારાનો દિવસ 1 વત્તા 24 ગુણ્યા અહીંયા લીપ વર્ષે વધારાના દિવસ કેટલા 2 તો અહીંયા ટોટલ કરવા જઈએ તો 76 ના 76 રહેશે 24 દિવસ શું થઈ જશે 48 ટોટલ આપણી પાસે કેટલા મળ્યા તો કે ટોટલ આપણી પાસે મળશે 124 દિવસ જેવા કેટલા મળશે 124 દિવસ 124 દિવસ જે આપણને મળે છે 100 વર્ષ ઠીક છે 100 વર્ષમાં આપણને કેટલા મળ્યા 124 દિવસ તો કે આપણે ગણતરી કરીએ કે 124 ભાગ્યા જો 7 લેવામાં આવે તો કે આપણને આન્સર શું મળે તો કે 7 વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે આપણે કહીએ કે 7 એકા 7 7 અહીંથી 5 વધ્યા અને 5 અને અહીંયા છેલ્લે કેટલા વધશે 4 જો ન ખબર પડે તો આવી રીતે ભાગાકાર કરો 124 ભાગ્યા 7 તો 7 એકા 7
અહીં 12 માંથી 7 ગયા એટલે કેટલા મળશે તમને 5 મળશે અહીંયા 7 2 સત્યો સત્યો 49 તો અહીંયા 49 જ્યારે કરીએ ત્યારે આપણને અહીંયા કેટલા દિવસ વધારાના મળે છે શેષ જે શેષ મળે એ આપડા વધારાના દિવસ તો કે ઉપર શું કહીએ કે 17 અઠવાડિયા વત્તા 5 દિવસ વધારાના આવું થશે આ વસ્તુ આપણે ચેક કરી લીધી 100 વર્ષે આપણને ખબર પડી જાય તો કે 5 દિવસ શું થઈ જાય ને વધારાના મળે છે એ જ રીતે આપણે જો ચેક કરવા જઈએ કેટલા વર્ષે ચેક કરશું આપણે હવે 200 વર્ષે વાત કરીએ તો 200 વર્ષે આપણે વાત કરતા હોય ત્યારે શું કહે 100 ગુણ્યા 2 લખીએ કાય કે 100 વર્ષે કેટલા દિવસ વધારાના થાય 5 દિવસ તો કે અહીંયા 2 વડે ગુણ દો તો કે અહીંયા ટોટલ 200 વર્ષે કેટલા થાય 10 દિવસ તો કે 10 ને તો આપણે 7 વડે ભાગી શકીએ તો કે 10 ને આપણે શું કરી દઈએ 7 વડે ભાગી દઈએ તો કે 10 ને 7 વડે ભાગો એટલે 1 અઠવાડિયું અને 3 દિવસ શું થઈ જાય વધારાના એ જ વાત આપણે 300 વર્ષ માટે કરીએ શું કરીશું તો કે 300 આપણે જ્યારે લઈએ વર્ષ ત્યારે એને આવી રીતના હું ગણતરી કરીએ કે 100 ગુણ્યા શું થઈ જાય 3 એટલે કે 100 વર્ષ જ્યારે આપણે ગણતરી લેતા હતા ત્યારે આપણે 5 દિવસ વધારાના મળતા હતા 3 તો એમ નામ છે તો કે અહીંયા મને કેટલા મળ્યા 15 દિવસ તો કે 15 ને આપણે જો 7 વડે ભાગીએ કારણ કે દિવસ છે એને દિવસને 7 વડે ભાગીએ એટલે આપણને ખબર પડે તો કે અહીંયા 7 વડે જ્યારે આપણે ભાગીએ ત્યારે આપણને શું મળે તો કે 2 અઠવાડિયા મળે પૂરા વત્તા 1 દિવસ શું થઈ જાય વધારાનો એવી જ રીતના જો આપણે વાત કરવા જઈએ શેના વિશે તો કે 420 વર્ષ વિશે તો 400 વર્ષને હું આવી રીતે લખી શકું 100 ગુણ્યા 4 થઈ ગયા 400 વર્ષ તો કે 100 એ કેટલા દિવસ વધારાના તો કે 100 વર્ષે 5 દિવસ વધારાના અને એને ગુણ્યા 4 તો કે ટોટલ કેટલા થયા 20 જો 400 વર્ષ આવ્યું એટલે લીપ વર્ષ કહેવાય અને લીપ વર્ષ આવે એટલે જાણે ફેબ્રુઆરી માસમાં શું થાય એક દિવસ આપણો વધારાનો થાય આ ક્યાં ઉમેરાનો તો કે ફેબ્રુઆરી કારણ કે આ વર્ષ કેવું થઈ ગયું લીપ વર્ષ તો કે એ એક દિવસ અહીંયા ઉમેરા જાય એક દિવસ અહીંયા તો કે ટોટલ દિવસ આપણી પાસે કેટલા થયા 21 દિવસ આવી જો 21 ને આપણે 7 વડે ભાગીએ ત્યારે 3 અઠવાડિયા પૂરા મળે આપણને 0 દિવસ શું થઈ જાય વધારાનો તો આપણે ગણતરી કરવા જઈએ તો કે હવે 500 વર્ષ લેવા જાવ તો શું લખાય તો કે 500 વર્ષ જ્યારે હું લખતો હોય ત્યારે શું લખીએ તો કે 400 વત્તા 100 લખી શકું 500 માં વર્ષમાં તો કે 400 વત્તા જ્યારે 100 લખ્યા હોય ત્યારે શું કર્યું 0 વત્તા 5 દિવસ વધારાના મતલબ મને કેટલા મળ્યા 5 દિવસ વધારાના મળશે તો એવી જ રીતના હું 600 વર્ષ માટે લખું 600 વર્ષ માટે લખું એટલે શું લખી 400 વત્તા 200 તો 400 વત્તા 200 જ્યારે લખીએ તો કે 400 વર્ષે તો 0 દિવસ અને 200 વર્ષે આપણને કેટલા દિવસ મળ્યા હતા તો કે 3 દિવસ તો કે વધારાના દિવસ કેટલા થઈ ગયા તો કે 3 દિવસ રિપીટ થઈ જશે થોડા ટાઈમમાં 700 વર્ષ આપણે જ્યારે લઈએ ત્યારે 400 વત્તા 300 લખીએ તો કે 300 માં વર્ષે જેટલા દિવસ આપણને વધારાના મળ્યા હતા એ જ દિવસ આપણને 700 માં વર્ષે મળશે તો કે કેટલા મળશે એક દિવસ 800 વર્ષની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે તો કે 400 વત્તા 400 કરી લઈએ ઠીક છે 400 વત્તા 400 તમે જ્યારે કરો ત્યારે શું કહીએ 0 પ્લસ 0 થઈ ગયું તો કે આપણા વધારાના દિવસ કેટલા થઈ જશે 0 દિવસ તો આવી રીતના આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે ટોટલ વર્ષ મળી જાય તો આપણે અહીંયા જો નોર્મલી લખીએ કે 100 વર્ષે તમને જે મળતા હોય વધારાના દિવસ એ જ વધારાના દિવસ તમને કેટલામાં વર્ષે મળે તો 500 માં વર્ષે 200 માં વર્ષે જે મળે છે એ જ દિવસ કેટલામાં મળ્યા 600 માં વર્ષે 300 વર્ષે જે મળે છે એ જ વધારાના દિવસ તમને કેટલા દિવસ મળશે 700 વર્ષે 400 માં વર્ષે જે વધારાના દિવસ મળશે એ ક્યાં મળશે 800 માં વર્ષે હવે આપણે આનું રિપીટ થઈ જશે અહીંયા જો 800 વર્ષ પછી 900 વર્ષ આવે તો 900 વર્ષને આપણે શું લખીએ કે 400 પ્લસ 400 વત્તા 100 લખી શકીએ તો અહીંયા 900 વર્ષ થઈ જશે અહીંયા આપણે 1000 વર્ષ આવી જશે જે 200 વર્ષે આવે છે અહીંયા 1100 મુ વર્ષ આવી જશે અહીંયા આપણે જોવા જઈએ તો કે 1200 મુ વર્ષ આવી જશે પછી અહીંયા 1300 મુ વર્ષ આવશે સોરી 13000 થઈ ગયું 1300 મુ વર્ષ આવશે આપણે પછી અહીંયા 1400 મુ વર્ષ આવશે અહીંયા 1500 મુ વર્ષ આવશે અહીંયા 1600 મુ વર્ષ આવશે અહીંયા આપણે જોવા જઈએ તો 1700 મુ વર્ષ આવશે અહીંયા 1800 મુ વર્ષ આવશે અહીંયા 1900 મુ વર્ષ આવશે અહીંયા 2000 વર્ષ
પૂરા હવે આપણે જોવા જઈએ તો 21મી સદી આવશે એટલે 2100મો વર્ષ આવશે પછી 2200મો વર્ષ આવશે 2300મો વર્ષ આવશે અને 2400મો વર્ષ આવશે તો આની અંદર આપણે ગણતરી કરીએ તો કે અહીંયા કેટલા દિવસ 5 દિવસ વધારાના અહીંયા આપણે ચેક કરવા જઈએ તો કે અહીંયા કેટલા 3 દિવસ વધારાના અહીંયા કેટલા 1 દિવસ વધારાનો અહીંયા કેટલા થઈ જશે આપણે 0 દિવસ વધારાનો ઠીક છે તો આપણે 100 વર્ષના ગાળાનો આપણે ટોટલ લઈ લીધો હવે જ્યારે આપણે કેલેન્ડરની અંદર વાત કરવા જઈએ ત્યારે આપણે મંથ વાઇઝ લઈ લીધા વર્ષ વાઇઝ લઈ લીધા અને હવે જે છે આપણે ગણતરી કરવાની છે શું તો કે વાર પ્રમાણે જ્યારે ગણતરી કરવાની વાત આવે ત્યારે આપણે એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું